આજે અન્નકૂટ છે, નવ વર્ષની અન્નકૂટ છે, એના આશીર્વાદ છે બધાને. બધા તને મને ધને સુખી થાઓ. અને આ કોરોનાની ખોટ પડી છે એ બધાને સરભર થઈ જાય અને આગળ જાય, સરભર નહીં આગળ જાય. અને બધા તને મને ધને સુખી થાઓ. એ તો ધને તો માગવું જ પડે, નહીં તો અમારું ગાળું કેમ ચાલે. અહીંથી અહીંયા આવે છે હરિભક્તો થકી, એટલે પછી એ તો વાત આ લોકની થઈ. તમે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિનો વધારો થાય, સંસ્કૃત ભાવિકતા ખૂબ વધે, દ્રઢ થાય. અને સબ દરેકનું મહિમા સમજાય, એકબીજાનું મહિમા સમજે. અવગુણ માત્ર કાઢી એનો પૂછડું ના રહેવા દેવે, કારણ કે ત્યારે જ સુખ આવશે. જ્યાં સુધી આ ભાવ ગુણ રહેશે, જરાક પણ રહેશે, કોઈના માટે પણ રહેશે, તો સુખ નહીં આવે. મૂર્તિનું સુખ નહીં આવે, જે ભગવાનનું સુખ લેવું છે એ નહીં આવે. કમ્પ્લીટ આ બાજુથી મહિમા, દરેકનો મહિમા. અને છે જ મહિમા, આપણે બનાવટી નથી. શ્રીજી મહારાજે વાત કરી છે અને આ સંબંધવાળા છે, સંબંધવાળાના ભક્તોનો એક સંબંધ સંબંધ બધું થાય. તો શ્રીજી મહારાજનો સંબંધ થયું, આપણે પ્રમુખ સ્વામી દ્વારા થયું, એટલે એ સંબંધ ખામી રાખતા નહીં. અને આ મૂલ્યો ગ્રહણ કરવા જેવા છે. મહિમા, દરેકનો મહિમા, અરસપરસ મહિમા સમજાય તો કંઈ ખામી ના રહે. મહિમા સમજવા જાય છે શું આપણે? મહારાજે કહ્યું છે, શ્રીજી મહારાજે કહ્યું છે. મહારાજે વાત કરી કે ભલે મારી સેવા ના કરતો હોય, ભલે મારી સેવા ના કરતો હોય, પણ ભક્તના ગુણ ગાય તેમાં હું અતિશય રાજી છું. ભગવાનનો રાહી પોલ્યો છે, કુરાહી પોલ્યો છે. રાહી પોલ્યો છે તો આટલું જ કરવાનું, બીજું કાંઈ નહીં. ભક્તોના ગુણગાન ગાયા કર, ભક્તોના ગુણગાન ગાયા કર, તેમાં બધું આવી જાય. એટલે આજે આ નવ વર્ષ દિવાળી છે, બધા દરેકના શુભ સંકલ્પો પૂરા થાય. અને બધા તને મને ધને ફરી તને મને સુખી થાય એ જ પ્રાર્થના.